वंदे मातरम विद्यार्थी मित्रों, आप सौनु फरी एक बार स्वागत छे ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस कॉमर्स विभाग धोरण 11 विषय आंकड़ाशास्त्र चेप्टर नंबर 4 प्रसार मान। अने आ चेप्टर नी अंदर छेला लेक्चर में आपणे प्रमाणित विचलन नो टॉपिक आपणे शुरू करी दीधो छे। प्रमाणित विचलन नी समझ अने अर्थ अने बीजा मापो थी आ मापनो शू लाभ छे ए पण आपणे जाणी चूक्या छीए। त्रण सूत्रों आपणे जोई लीधा छे अने छेला लेक्चरनी अंदर आपणे दाखला नंबर 1 गणतरी पण आपणे करी चूक्या छीए। तो आजना आ लेक्चरनी अंदर आपणे दाखला नंबर 2 पेज नंबर 149 उपर आवी जाइए। तो 149 उपर स्वाध्याय नंबर 4.4 मां दाखला नंबर 2 થી આપણે ગણતરી આગળ વધારીએ। છેલ્લા લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી કે અગાઉના જે આપણે ત્રણ માપો ભણી ગયા છીએ, વિસ્તાર વિસ્તારાંક, ચતુર્થક વિચલન ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલન સરેરાશ વિચલનાંક થી શું અલગ, અને જે પાછળના જે ત્રણ માપો હતા એ ત્રણેય માપોની જે કાંઈ મર્યાદાઓ હતી એ મર્યાદાઓનું સોલ્યુશન આપણને કઈ રીતે પ્રમાણિત વિચલનની અંદર મળે છે એની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ। તો એ જ ચર્ચાને આપણે આગળ વધારીને એ ચર્ચા ઉપરના આપણે દાખલાઓ આજે આપણે ગણવાના છે। તો આવી જાઓ બધા, પેજ નંબર 149 ઉપર સ્વાધ્યાય નંબર 4.4 છે, પ્રથમ દાખલો છે જે આપણે ગણાઈ ચૂક્યો છે, દાખલા નંબર 2 પહોંચ્યા છીએ। એ પહેલાં આપણને જે સ્વાધ્યાય નંબર 4.4ની અંદર આપણને કુલ જે આપણને 5 દાખલાઓ આપેલા છે એના વિશે થોડીક માહિતી લખી નાખો પાઠ્યપુસ્તકની અંદર, જેથી કરીને આપણે આગળના દાખલાઓ ગણવામાં સહેલાઈ રહીએ। દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 તમે જોવો તો તમને ખ્યાલ આવે કે તમને કોષ્ટક આપેલ નથી, પ્લસ ક્યાંય તમને આવૃત્તિ પણ આપેલ નથી। કોષ્ટકે ન આપેલ હોય, આવૃત્તિ પણ ન આપેલી હોય તો આ અવર્ગીકૃત માહિતીનો દાખલો કહેવાય। તો સાઈડમાં લખી જ નાખવું જોઈએ કે આ અવર્ગીકૃત માહિતી છે। પછીના ત્રણ દાખલા 3, 4 અને 5 એ ત્રણેય દાખલાની અંદર આપણને કોષ્ટકે આપ્યું છે અને આવૃત્તિ પણ આપી છે। કોષ્ટકે આપણને આપેલું છે અને આવૃત્તિ પણ આપણને આપેલી છે, પરંતુ છેલ્લા બે દાખલા એટલે કે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 એમાં આપણને વર્ગો આપ્યા છે અને દાખલા નંબર 3ની અંદર આપણને વર્ગો આપેલા નથી। તો સૌ પ્રથમ દાખલા નંબર 3માં સાઈડમાં જગ્યા મળે ત્યાં પાઠ્યપુસ્તકની અંદર લખી લેવાય વર્ગીકૃત પણ અસતત આવૃત્તિ વિતરણ, અને દાખલા નંબર 4 અને દાખલા નંબર 5માં બાજુમાં લખી નખાય વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ। ખ્યાલ આવ્યો? તો એ લખી લીધા પછી આપણે આપણો દાખલા નંબર 2 જે આપણે પહોંચ્યા છીએ એ દાખલા નંબર 2થી આપણે શરૂઆત કરીએ। તો દાખલા નંબર 2 રકમ વાંચું છું, ધ્યાન આપો। એક વિસ્તારના 5 સર્વિસ સેન્ટરમાં કોઈ એક દિવસે સર્વિસ માટે આવેલી કારની સંખ્યા અનુક્રમે 7 છે, 3 છે, 11 છે, 8 છે અને 9 છે। આ માહિતી પરથી એક દિવસમાં સર્વિસ માટે આવતી કારની સંખ્યાનું પ્રમાણિત વિચલન મેળવો, બરાબર? તો અવર્ગીકૃત માહિતી છે એની ઉપરથી આપણને પ્રમાણિત વિચલન મેળવવાનું કીધું છે। તો આપણને જે કારની સંખ્યા આપી છે એ આપણો ચલ બને, અને એ ચલ બને તેથી આપણે એને સાંકેતિક ભાષામાં એક્સ વડે દર્શાવવાનો છે। તો સૌ પ્રથમ લાઇનમાં લખી નાખીએ 7, 3, 11, 8 અને 9, બરાબર છે? અવર્ગીકૃત માહિતી છે એટલે આપણી પાસે કંઈ આવૃત્તિ તો આપેલી હશે નહીં, અવર્ગીકૃત માહિતી છે એટલે આપણી પાસે આવૃત્તિ તો હશે નહીં। તો સૌ પ્રથમ આપણે આ જે આપણને ચલ આપ્યા છે એનો આપણે સરવાળો કરીએ, તો 7, 3, 11, 8 અને 9 તો આપણને 38 મળે, તેથી સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ 38। આ કરી લીધા પછી અવર્ગીકૃત માહિતીમાં તમે જાણો છો એ પ્રમાણે બીજો જે આપણો સ્ટેપ છે એ એક્સ માઇનસ એક્સ બારનો છે,
અને ત્યાર પછીનો આપણો જે ત્રીજો સ્ટેપ છે એ x - x બાર ના સ્ક્વેર નો છે બરાબર રકમ લખો સિગ્મા x મેળવી લ્યો x બાર મેળવવો પડશે ત્યારબાદ x - x બાર કરશું અને અહીંયા જે આપણને x - x બાર મળે એનો બાજુમાં આપણે x - x બાર નો સ્ક્વેર કીધું છે એટલે આપણે અહીંયા જે આપણને માહિતી મળશે એનો આપણે વર્ગો કરશું તો સૌપ્રથમ આપણે આગળ વધીએ તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n તો 38 ના છેદમાં n ગણી લેવાના 1 2 3 4 ને 5 તો આ 5 તો 38 ભાંગ્યા 5 કરીએ આપણને એટલે 7.6 મળશે આ શું મેળો આપણો મધ્યક x બાર અને અવર્ગીકૃત માહિતીની અંદર આપણે મધ્યક ત્રીજા ચેપ્ટરથી આ સૂત્રથી જ મેળવીએ છીએ એટલે આ ગણતરી આપણી માટે કોઈ નવી ગણતરી નથી બરાબર ત્યારબાદ આપણે x માંથી x બારને બાદ કરવાનો છે કોણ છે x તો કે જો આ રહ્યા આ બધા x x બાર ક્યાં છે તો કે આ રહ્યો આપણો આ x બાર એટલે આ x માંથી આ x બાર બાદ કરવાનો છે તો સૌ પ્રથમ 7 - 7.6 કરીએ એટલે આપણને મળશે -0.6 બરાબર કેટલા મેળા તો કે -0.6 એક બાબત મારે તમને કેવી છે સમજાવી છે શું તો કે આની પહેલાંનું જે માપ હતું સરેરાશ વિચલન એ સરેરાશ વિચલનના માપની અંદર પણ આપણે x માઇનસ x બાર કરતા પણ એ x માઇનસ x બારની અંદર આપણને માનાંક આપેલો હતો એટલે આપણે માઇનસની એટલે કે બાદબાકીની અસરો આપતા નહોતા પણ હવે તો જો માનાંક નથી શું છે કૌંસ છે એટલે જે કોઈ નિશાની આવે પ્લસની નિશાની આવે તો પ્લસની બાદબાકી એટલે કે માઇનસની નિશાની આવે ગણતરીમાં તો માઇનસની ઇન શોર્ટ આપણે નિશાનીઓની અવગણના કરશું નહીં નિશાનીઓની અવગણના કરશું નહીં આ આપણે નિશાનીઓની અવગણના આપણે આની પહેલાંના ટોપિકમાં કરી હતી સરેરાશ વિચલનમાં એ જ સરેરાશ વિચલનની સૌથી મોટામાં મોટી મર્યાદા છે કે આપણે નિશાનીઓની અવગણના કરતા હતા આના પહેલાંના ટોપિકની અંદર આપણે આ ટોપિકની અંદર નિશાનીઓની અવગણના કરશું નહીં ઓકે તો માઇનસ આવે તો માઇનસ પ્લસ આવે તો પ્લસ જે આવે તે પછી 3 - 7.6 કરો એટલે તમને -4.6 મળે પછી 11 - 7.6 કરશો એટલે તમને 3.4 મળશે પછી 8 - કરશો એટલે તમને +0.4 મળશે અને પછી 9 માંથી માઇનસ કરશો એટલે તમને 1.4 મળશે અને ત્યારબાદ તમે સાચવા છો કે નહીં એ જાણવા માટે આ બધાયનો તમારે સરવાળો કરવો પડશે અને બધાયનો સરવાળો તમારે સિગ્મા x માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ 0 થવો જ જોઈએ જો આપણે આપણી ગણતરીની અંદર 0 થઈ જ જાય છે બરાબર આ x માઇનસ x બાર છે એ 0 થવો જ જોઈએ જો તમારો આ x માઇનસ x બારનો સરવાળો 0 ન થાય તો આ ગણતરીની આગળ આપણે વધવાનું થતું નથી સૌ પ્રથમ તમારે અહીંયા ચકાસી લેવું પડશે કે તમારી ક્યાં ગણતરીમાં ભૂલ છે આ 0 થવું જોઈએ જોઈએ ને જોઈએ જ અવર્ગીકૃત માહિતીની અંદર આપણે જે આ x માઇનસ x બાર લખીએ છીએ એ 0 - 0 થવું જ જોઈએ અને આને x માઇનસ x બારને આંકડાશાસ્ત્રની ભાષામાં વિચલન કહેવાય છે વિચલન અને એને સાદી સિમ્પલ ભાષાની અંદર તફાવત તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ અને આને ઇંગ્લિશમાં ડિફરન્સ કહેવાય ઇન શોર્ટ તફાવત બાદબાકી ડિફરન્સ આ બધા સમાનાર્થી શબ્દો છે પણ આ શબ્દો ઉપર પૂરેપૂરો ધ્યાન આપજો વિચલન બરાબર આંકડાશાસ્ત્રની ભાષાની અંદર તફાવત બાદબાકીને વિચલન તરીકે ઓળખવામાં આવે અને આ વિચલન હંમેશા 0 એટલે કે 0 થવું જ જોઈએ ન થાય તો તમે અહીંયાથી જ ખોટા છો આગળ વધવાનું જ નથી બરાબર તો હવે
आ बधाई जे आपणी पासे पद आव्या एनो आपणे शुं करवानो थशे स्क्वेर, तो 0.6 नो स्क्वेर करशुं एटले अहींया आपणने 0.36 प्लस मां मळशे। पछी 4.6 नो स्क्वेर करशुं एटले आपणने 21.16 मळशे। पछी 3.4 नो स्क्वेर करशुं एटले आपणने 11.56 मळशे। पछी 0.4 नो स्क्वेर करशुं आपणे एटले 0.16 मळशे। पछी 1.4 नो स्क्वेर करशुं आपणे एटले 1.96 मळशे। अने आ बधाना सरवाळाने सिग्मा एक्स माइनस एक्स बार नो स्क्वेर कहेवाय, जे आपणने मळे छे 35.2। एक वार सरवाळो करीने चकासी लीए, 0.36 प्लस 21.16 प्लस 11.56 प्लस 0.16 प्लस 1.96, तो आपणने मळे छे 35.2। हवे आपणने कीधुं छे प्रमाणे प्रमाणित विचलन सूत्र अवर्गीकृत माहिती माटे वर्गमूळनी अंदर सिग्मा एक्स माइनस एक्स बार नो स्क्वेर ना छेदमा एन। तो सिग्मा एक्स माइनस एक्स बार नो स्क्वेर केटलो, तो के 35.2। तो सूत्र में किंमत मूको 35.2 ना छेदमा एन, एन केटलो छे 1 2 3 4 5 पांच, तो 35.2 ભાંગા 5 કરીએ એટલે આપણને 7.04 મળે। હજી આપણે વર્ગમૂળ કાઢ્યું નથી, ને વર્ગમૂળ કાઢીએ તો આપણને જવાબ મળે છે 2.65। તો s બરાબર 2.65 બરાબર છે। એકવાર ચકાસી લ્યો, જોઈ લ્યો, સરવાળા બાદ બાકીની કાંઈ ભૂલ હોય तो तमारे जोई लेवानी रहेशे। आम तो आपणो जे जवाब छे एमां लगभग क्यारे सरवाळा बादबाकीनी भूल नथी आवती, पण तेम छतां एकवार जोई लेवू, जोई लियो, लखी लियो, समझी लियो, त्यारबाद आपणे नेक्स्ट दाखला तरफ जईए। तो तमे जोई लीधुं हशे के अवर्गीकृत माहितीनी अंदर केवी रीते प्रमाणित विचलन मेळवाय छे। तो त्यार पछीनो आपणो दाखलो, दाखला नंबर 3 तरफ आपणे आवी जाईए। वर्गीकृत माहितीनो दाखलो छे, ने आ वर्गीकृत माहितीना दाखलानी अंदर केवी रीते प्रमाणित विचलन मेळवू, प्रमाणित विचलनांक मेळवू एनी आपणे गणतरी समझी लईए। तो सौ प्रथम दाखला नंबर 3, एक बैंक में थापणनी रकम 1000 में अने थापणदारों की संख्या दर्शावती माहिती नीचे मुजब छे, ते परथी थापणनी रकमनो प्रमाणित विचलनांक मेळवो। बराबर, अवर्गीकृत माहिती आपी छे दाखला नंबर 3 नी, अने आपणे प्रमाणित विचलनांक मेळववानुं कहे छे। तो पेला थापणनी रकम ने आपणे एक्स कही देशुं, तो आ एक्स 5 10 15 20 25 30 અને 35 બાજુમાં આવૃત્તિ એફ 2 7 11 15 10 4 અને 1 પ્રમાણિત વિચલનાંક મેળવવાનું કીધું છે। વર્ગીકૃત માહિતીનો દાખલો છે, આવૃત્તિ આપણને આપેલી છે, અને આગળની ગણતરીમાં આપણે પ્રમાણિત વિચલનાંક મેળવવાનું હોય તો આપણે બે રીતે આપણે આ દાખલાને ગણી શકીએ।
एक तो सादी सीम्पल सीधी रीत थी अने एक डिफरन्स एटले के डी लईने टूकी रीत थी। बे रीत आपणे एक जोवी छे एटले आपणे आ दाखलो अत्यारे आपणे सीधी रीत थी गणी नाखीए। तो सीधी रीत थी गणवुं होय तो पहेला कोष्टक केवुं तैयार थाय ए आपणे जोवुं पड़शे। एक्स अने एफ तो आपणे सौ प्रथम एफएक्स करवानुं थशे। एफएक्स एटले के एफ अने एक्स नो गुणाकार। एफ अने एक्स नो आपणे गुणाकार करशुं एटले आपणने गुणाकार कर्या बाद आपणे एनो सरवाळो करशुं तो आपणने सिग्मा एफएक्स मळशे, बराबर। पछी त्यार बाद आपणे गोतवानुं थशे एफ गुणा एक्स नो स्क्वेर। એટલે આપણને એમ લાગે કે ભાઈ એફ એક્સ નો સ્ક્વેર એટલે અહીંયા જે કંઈ પદ આવે એના વર્ગો કરવાના થાય, પણ એવું નથી। એફ એક્સ નો સ્ક્વેર એટલે શું? તો કે એફ અને એક્સ નો ગુણાકાર તમારે એક્સ સાથે કરવાનો છે। એટલે કે એફ એક્સ નો ગુણાકાર એક્સ સાથે કરશો તો તમને એફ એક્સ નો સ્ક્વેર મળશે, બરાબર છે। હમણાં દાખલો શરૂ થાય એટલે તમને હું પાછું સમજાવું। આના સરવાળાને કહેવાય સિગ્મા એફ એક્સ નો સ્ક્વેર, બરાબર। સૌ પ્રથમ આપણે સૂત્ર મૂકવું પડશે, સૂત્રમાં આવીએ ત્યારે તો આપણે સૂત્ર મૂકવાનું થશે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ એક્સના છેદમાં એન। આ તમે જાણો છો વર્ગીકૃત માહિતી માટે સીધી રીતથી જો તમારે મધ્યક એક્સ બાર મેળવવો હોય તો આપણો ત્રીજા ચેપ્ટર પ્રમાણેના સૂત્રના આધારે જ આપણે એક્સ બાર મેળવશું। ત્યારબાદ તો કે આપણે એસ મેળવવાનો છે, એસ એટલે પ્રમાણિત વિચલન, એનું સૂત્ર શું છે સીધી રીત માટેનું? સિગ્મા એફ એક્સ નો સ્ક્વેરના છેદમાં એન માઇનસ સિગ્મા એફ એક્સ ના છેદમાં એન અને આનો આખાઈનો સ્ક્વેર એટલે કે કાઉન્સનો વર્ગ, એ ગોતી લીધા પછી આપણે પ્રમાણિત વિચલનાંક એટલે કે આપણી જે બાબત આપણને પૂછી છે એ બાબત આ મેળવી લીધા પછી, આ મેળવી લીધા પછી આપણે મેળવી શકશું। તો જોઈ લો આ કોષ્ટક કેવી રીતના બને, ક્યાં ક્યાં કયા કયા જવાબ આપણને મળે અને એના આધારે આપણે પ્રમાણિત વિચલનાંક મેળવવાનો છે। તો કોષ્ટક જોઈ લીધું હશે, સમજૂતી મેળવી લીધી હશે, તો હવે આપણે આની ગણતરી આગળ વધારીએ। તો પહેલાં આ બેનો ગુણાકાર કરવાનો છે એટલે કે એફ એક્સ કરવાનો, તો પાંચ દુને દસ, પછી દસ ગુણ્યા સાત એટલે સિત્તેર, પછી અગિયાર ગુણ્યા પંદર એટલે એકસો ને પાસઠ થશે। તો આ એકસો ને પાસઠ, પછી વીસ ગુણ્યા આપણે પંદર કરશું એટલે મળશે આપણને ત્રણસો, પંદર દુને ત્રીસ એટલે આ ત્રણસો, પચીસ ગુણ્યા દસ કરશું એટલે આપણને મળશે બસો ને પચાસ, અને પછી ચાર તેરીને બાર એટલે અહીંયા થશે એકસો ને વીસ, અને પછી પાંત્રીસ એકુ પાંત્રીસ। આનો આપણે સરવાળો કરી નાખીએ તો પાંચ દુ દસ એટલે કે દસ પ્લસ સિત્તેર પ્લસ એકસો ને પાસઠ પ્લસ ત્રણસો પ્લસ બસો ને પચાસ પ્લસ એકસો ને વીસ પ્લસ પાંત્રીસ, તો આપણને મળે છે નવસો ને પચાસ। આ નવસો પચાસના આધારે આપણે એક્સ બાર ગોતી શકીએ, તો જો નવસો પચાસ સિગ્મા એફ એક્સ ના છેદમાં એન, એન કેટલો? તો કે આનો સરવાળો કરીએ એટલો એન થાય। તો જો આનો સરવાળો કરો તો તમે એનો આપણને સરવાળો કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ સરવાળો આપણો થશે પચાસ, તો એન ઇઝ ઇક્વલ ટુ પચાસ, તો એન કેટલો થાય આપણો પચાસ। તો નવસો પચાસ ભાંગ્યા પચાસ કરશું એટલે કે મધ્યક એક્સ બાર આપણને ઓગણીસ મળે છે, બરાબર। અને ત્યારબાદ
मध्यक एक्स बार गोती लीधा पछी आपणे प्रमाणित विचलन मेळवू पड़से। तो केवी रीतना मेळवशुं? अहींया कोष्टकमां जेवी रीतना मैं तमने दर्शाव्युं छे एना आधारे केवी रीतना, तो के fx नो स्क्वेर, fx नो स्क्वेर एटले के आना स्क्वेर नत करवाना। जो आर यू आ fx, आना स्क्वेर नी कोई वात नथी करतुं। शुं करवानुं छे? fx नो स्क्वेर एटले मैं तमने डिटेलमां लखीने आप्युं छे के आ fx एनो गुणाकार तमारे आ x साथे करवानो छे। fx નો ગુણાકાર કોની સાથે? x સાથે। એવી રીતે તમારે fx નો સ્ક્વેર મેળવવાનો છે। તો પહેલા 5 ગુણ્યા 10 કરીએ એટલે આપણને 50, પછી 70 ગુણ્યા 10 કરીએ એટલે આપણને 700 મળશે, પછી 100 માઈનસ ગુણ્યા 15 કરીએ 165 ગુણ્યા 15 કરીએ તો આપણને મળશે 1475, પછી 3 × 2 = 6 એટલે 6000 થશે, તો આ 6000, ત્યારબાદ 25 × 250 કરશું એટલે આપણને મળશે 6250 એટલે કે 6250, પછી 30 × 120 કરીએ એટલે આપણને મળશે 3600, ત્યારબાદ 35 × 35 કરશું એટલે આપણને મળશે 1225। અને આ બધાયના સરવાળાને કહેવાશે સિગ્મા fx નો સ્ક્વેર। તો કરીએ સરવાળો, 50 + 700 + 2475 + 6000 + 6250 + 3600 + 1225। તો 20300 આ ગણતરી થઈ ગયા બાદ આપણે સૂત્ર તરફ આવીએ। તો જો વર્ગમૂળની અંદર સિગ્મા fx નો સ્ક્વેર, જો અહીં લખેલું જ છે સિગ્મા fx નો સ્ક્વેર, મૂકી દો 20300 n ખબર જ છે, જો 50 તો આ 50 મૂકી દો, માઇનસ સિગ્મા fx લખો છો, સિગ્મા fx તો જો ગોતો ક્યાંક સિગ્મા fx હશે, જો આ રહ્યો સિગ્મા fx કેટલો, તો કે 950, તો આ 950 ના છેદમાં n મૂકો, તો જો આપણે આ n મૂક્યા અને પછી એનો સ્ક્વેર કરવાનો કૌંસનો, તો જો આપણે આ કૌંસનો સ્ક્વેર કર્યો છે। કરી નાખો પહેલા ભાગાકાર, આ પહેલા પદનો અને બીજા પદનો બેયનો આપણે ભાગાકાર કરીએ, તો 20300 × 50 કરશું એટલે આપણને મળશે 406 માઇનસ, આ બે પદની બાદ ભાગાકાર કરશું એટલે આપણને મળશે 19, પણ આ 19નો આપણે સ્ક્વેર એટલે કે વર્ગ કાઢવાનો છે, વર્ગ કરવાનો છે। તો એના પછીના સ્ટેપની અંદર વર્ગમૂળનું વર્ગમૂળ એમને 406 ના 406 એમને, સૂત્રમાં માઇનસ તો આપણાય માઇનસ એમને, અને હવે આપણે 19નો સ્ક્વેર કરીએ એટલે આપણને મળશે કેટલા, તો કે 361। હવે તો કે બાદબાકી કરો, 406માંથી 361 બાદ કરો અને વર્ગમૂળ કરો એટલે આપણને પ્રમાણિત વિચલન મળી જશે। તો 406 - 361 બાદબાકી અને એનું વર્ગમૂળ, તો આપણને કંઈક મળે છે પ્રમાણિત વિચલન s બરાબર 6.78 કીધા છે, પોઈન્ટ પછીની કિંમતમાં એટલે કે આ પોઈન્ટ પછીની ત્રીજી કિંમત 5 કે 5 કરતાં વધુ હોય તો બીજી કિંમતમાં 1 પોઈન્ટ વધારી દેવાનો થાય, તેથી s બરાબર 6.71। તો આ મળે છે આપણું પ્રમાણિત વિચલન। હજી તો પ્રમાણિત વિચલનાંકની તો આપણે ચર્ચા જ નથી થઈ, આ તો માત્ર ને માત્ર શું મળ્યું, તો કે પ્રમાણિત વિચલન મળ્યું છે। હવે આ તમે જોઈ લ્યો 5 સેકન્ડમાં
એટલે પ્રમાણિત વિચલનાંક મેળવીએ આપણે. બહુ સાદી સિમ્પલ ગણતરી છે, કોષ્ટકો જ ગાળવાના હોય. નિયમ પ્રમાણે સ્ટેપ મુજબ આપણે ગણતરી, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ગણતરીઓ જ આવે, એ સિવાય કોઈ પણ જાતની આપણે આમાં ગણતરીઓ આવતી નથી. માત્ર ને માત્ર રીતને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરીએ તો ક્યારેય પણ ભૂલ પડવાના ચાન્સીસ નથી. અને આમાં કોઈ પણ જાતનું બીજું કેલ્ક્યુલેટર વર્ક સિવાય કોઈ બીજું વર્ક છે નહીં. એટલે તમને આ દાખલાઓમાં સંભવતઃ કોઈ પણ જાતની સમસ્યા આવે નહીં. તો હવે પ્રમાણિત વિચલનાંક, પ્રમાણિત વિચલનાંક સૂત્ર એસના છેદમાં એક્સ બાર. મારે આ બે જવાબનું કામ છે, બાકીનું બધું રફ કરી નાખું છું, તમે પોઝ કરીને લખી પણ લીધું હશે. ક્યાં બે જવાબનું કામ છે? જો મેં હમણાં સૂત્ર લખ્યું એના આધારે તમે સમજી ગયા છો, પ્રમાણિત વિચલનાંક એટલે કે પ્રમાણિત વિચલન એસ ના છેદમાં એક્સ બાર, એસ ના છેદમાં એક્સ બાર. એટલે કે જો એસ આપણે હમણાં ગોઈ તો એ કેટલો, તો કે 6.71 અને એક્સ બાર એટલે 19, તો આ 19, તો 6.71 ભાગ્યા 19 કરશું એટલે આપણને મળશે 0.35. તો આ રીતે તમારો આખો દાખલો તૈયાર થાય. પહેલાં એક્સ બાર ગોતવો પડે, પછી પ્રમાણિત વિચલન એસ મેળવવું પડે, અને ત્યારબાદ છેલ્લે તમે પ્રમાણિત વિચલનાંક મેળવી શકો. ખ્યાલ આવ્યો? તો આવી રીતે તમારે વર્ગીકૃત માહિતીનો દાખલો ગણવાનો છે. આમાં માની લો કે હજી વર્ગો આવી જાય, એટલે કે અહીંયા રકમના સ્વરૂપમાં આપણને વર્ગો આપેલા હોય, તો પહેલાં વર્ગો ઉપરથી આપણે મધ્ય કિંમત એક્સ ગોતી લેવાની, રકમમાં આપણને એફ એટલે કે આવૃત્તિ આપેલી જ હોય, પછી એફએક્સનો ગુણાકાર કરી નાખવાનો, ત્યારબાદ એફએક્સનો સ્ક્વેર મેળવવાનો. એફએક્સનો સ્ક્વેર કેવી રીતના મેળવવાનો? તો કે આ એફએક્સનો ગુણાકાર તમારે એક્સ સાથે કરવાનો, એટલે તમને મળી જાય શું? તો કે એફએક્સનો સ્ક્વેર. પછી પ્રમાણિત વિચલનના સૂત્રમાં મૂકી દેવાનું, ગણતરી કરી અને જે કાંઈ જવાબ આવતો એ મૂકી દેવાનું. બહુ સાદું સિમ્પલ રીતના તમને પ્રમાણિત વિચલન મળી જશે. તો કુલ આ સ્વાધ્યાય નંબર 4.4ની અંદર આપણે 3 દાખલા જોયા. પહેલા 2 દાખલા છે એ અવર્ગીકૃત માહિતીના છે, ત્રીજો દાખલો હતો એ વર્ગીકૃત પણ એમાં વર્ગો આપ્યા નહોતા. અને પછીના લેક્ચરની અંદર બંને વર્ગોવાળા દાખલાઓની ગણતરી કરશું. અને 2 રીત છે કે જે આપણી સીધી રીત છે અને ટૂંકી રીત છે, એ બંને રીતો આપણે જોવાનો પ્રયત્ન કરશું. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ, આના પછીના લેક્ચરમાં મળશું, ત્યારે સ્વાધ્યાય નંબર 4.4ની ચર્ચાઓ આગળ વધારશું. ત્યાં સુધી આભાર અને વંદે માતરમ.